રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મુદ્દો ખૂબ ગાજ્યો છે અને આ તમામ મુદ્દાઓ પર દરેક વ્યક્તિ દરેક લેવલ પર ચર્ચા કરી રહ્યું છે. સૌથી પહેલા પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી, ત્યાર પછી ડમીકાંડનો મુદ્દો ગાજ્યો અને ડમીકાંડમાં મોડસ ઓપરેન્ડી હોવાનું સામે આવ્યું. યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો કે પરીક્ષા આપનાર વ્યક્તિ અલગ છે અને નોકરી કરનાર વ્યક્તિ અલગ છે. આ જ બાબતે ત્યાર પછી ભાવનગર પોલીસે સર્ચ ઓપરેશન કર્યું, ETS એ તપાસ કરી અને 36 લોકો સામે ભાવનગરની અંદર ગુનો નોંધાયો. આ તમામ 36 લોકોમાંથી 33 લોકો છે એ ભાવનગરના વતની નીકળ્યા. એક જ જ્ઞાતિના લોકોને પરીક્ષામાં પાસ કરાવવાનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું. ત્યાર પછી યુવરાજસિંહ જાડેજાના નજીકના મિત્રનો વિડીયો વાયરલ થયો અને એણે યુવરાજસિંહ જાડેજા પર જ ડમીકાંડમાં નામ ન ખોલવા બાબતે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો. ત્યાર પછી યુવરાજસિંહ સામે FIR થઈ શકશે એવી પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેટલા જેટલા વિડીયો યુવરાજસિંહ જાડેજાએ લાઈવ કર્યા છે, જેટલી વખત એમણે જનતા સાથે વાત કરી છે, સરકારને સવાલો કર્યા છે, તમામ વખતે પ્રૂફ આપતા નજરે પડ્યા છે. દરેક વિડીયોમાં એવું બોલતા નજરે આવ્યા છે કે જેટલા પણ કૌભાંડ થયા છે એ તમામ કૌભાંડીઓની માહિતી તેમણે સરકારને આપી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પણ તેમણે માહિતી આપી છે. યુવરાજસિંહ જાડેજા એવું કહી રહ્યા હતા કે ડમીકાંડની અંદર 70 જેટલા લોકો જે છે એ સંડોવણી હોવાનું ખુદ પોલીસ કહી રહી છે. હસમુખ પટેલની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. હસમુખ પટેલે યુવરાજસિંહ જાડેજાના દાવાને ફગાવ્યો છે. શું કહી રહ્યા છે જાણીશું એમની જ પાસેથી. નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. સાંભળું છું કારણ કે હું સતત એવું કે મીડિયા સતત નહીં રાધર, મેં આ ઘટના વિશે મને મીડિયાના માધ્યમથી જ એટલે તમારા જેવા એક બે પત્રકારોના માધ્યમથી જ મેં જાણ્યું છે. જે થયું એ તમને કહું. એ મારી પાસે આવ્યા અને એમણે કેટલાક નામો આપવાના શરૂ કર્યા એટલે હું એ લખવાના શરૂ કર્યા. એટલે એમણે એવું કહ્યું કે હું ઘરે જઈને તમને બતા, એટલે એમણે કેટલાક નામો 5-7 નામો મેં લખ્યા પણ ખરા. પછી એમણે એમ કહ્યું મારે આ બધું ખીંદવું પડશે ને તમારો સમય, હું અડધો કલાક જેટલા સમયમાં એમની સમય અડધો કલાક માટે હું એમની સાથે બેઠો અને ત્યારે એમાં હું લખતો જતો હતો. એમાં એમણે એવું કહ્યું કે તમારો સાહેબ બહુ સમય જશે, એના કરતાં હું ઘરે જઈને માહિતી આપું છું. એટલે એમણે મને હા અને કેટલાક કોલ લેટર પણ એમણે મને આપ્યા હતા. એ કોલ લેટરમાં અમે વોચ રખાવેલી, એમાંથી કેટલાક ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને જે હાજર રહ્યા છે એમાં કોઈ ડમી ઉમેદવાર નથી આવ્યા એની અમે જે તે વખતે ખાતરી કરેલી. એમણે જે નામો મને લખાવ્યા પ્લસ એમણે કેટલાક 4-5 નામો એમણે મને એક મેસેજ કરીને મોકલ્યો કે અત્યારે આટલા લોકો સક્રિય છે, અત્યારે હાલ મારી પાસે મોબાઈલ નથી ને, ત્યારે હું તમને મેસેજ જોઈને પણ કે અત્યારે અમને શું લખ્યું છે. અને એ તમામ વિગતો મેં DGP શ્રીની સૂચના મુજબ ETSને આપી અને ETS અને ભાવનગર પોલીસે સાથે રહીને આ આગળની કાર્યવાહી કરી છે. એમણે એવા 70 નામ નથી આપ્યા, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અમને 8-1 કોલ લેટર આપેલા, જેની અંદરથી લગભગ 6 ઉમેદવારો હતા કારણ કે કેટલાક કોલ લેટર ડબલ થતા હતા. અને એ પછી એમણે એક ઉમેદવારનો કોલ લેટર મને વોટ્સએપથી મોકલેલો હતો અને એમાં એમના હા અને એમાં એને એમણે ઉમેદવારના નંબર પણ મને આપ્યા હતા. એમણે જે લોકોની સામે મને માહિતી એમણે મને આપી હતી ફોનથી, સોરી રૂબરૂ આપીને, જે નામો મેં મારી ડાયરીમાં લખ્યા હતા, પ્લસ એમણે જે લોકોના નામો મને એક મેસેજમાં પણ મોકલ્યા હતા, જે મેસેજની સાઈઝ માં લગભગ હું માનું છું 8-10 લીટીનો 7-8 લીટીનો મેસેજ હતો. અને એના અનુસંધાને મેં એમની જે દિવસમાં 4-5 વાર એમને ફોન કર્યો હતો કે હાજર ના ફોન પર અવેલેબલ ના હોય તો એમણે મને પાછો કોલ કરેલો અને પણ એમણે મને કહ્યું કે આ લોકોના ટેલિફોન નંબર મારી પાસે નથી. એટલે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી અથવા હું બહુ સ્પષ્ટ છું એ બાબતમાં કે એમણે મને જે માહિતી આપી એ માહિતી મેં ETSને આપી છે અને ETS અને ભાવનગર પોલીસે એમાં આગળની કાર્યવાહી કરી છે. અને એ જે નામો હતા એ નામોની સાપેક્ષમાં ઘણા વધારે સંખ્યામાં, તમે જે મીડિયાના લોકોએ મને કીધું છે કે 30 કે 32 લોકોની વિરુદ્ધમાં આ ગુનો દાખલ થયો છે, એનો અર્થ એમ થયો કે અમને મને જે માહિતી અમને આપી હતી એ માહિતી જે મેં જિલ્લાને અથવા ETSના માધ્યમથી જિલ્લા સુધી પહોંચી, જિલ્લાએ તપાસ કરતાં 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 એની અંદર ઘણા વધારે નામો ખુલેલા છે, જે કેટલાક ડમી ઉમેદવારો અને એમની સાથે કામ કરનારા એજન્ટોની જે વિગતો મળી હતી એ જે તે વખતે અમે DGP સરને મેં એની જાણ કરી અને DGP સરે જે એક અમને આપવાનું કહ્યું એ મેં વિગતો ત્યાં પૂરી પાડી, એના પગલે અત્યારે ડમી ઉમેદવારનો ના જે એજન્ટોનો છે એક સારો કેસ ભાવનગર જિલ્લાની અંદર થયો છે. આ અનુસંધાને આ ઘટનાને જો આપણે બે રીતે જોઈએ જોઈ શકીએ. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થતું હોય છે
કે જ્યારે આવી કોઈ ઘટના પકડાય પકડાય નહીં ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે બધું સહી સલામત છે, અને જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એને એ રીતે કહીએ છીએ કે જાણે અત્યાર સુધી બધું ચોરીથી જ ચાલતું. હું એવું સમજું છું કે જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે એક તંત્ર પાસે માહિતી આવી અને એ માહિતીના અનુસંધાને તંત્રે પગલાં લીધા છે, અને હવે પણ જો આપણે વધારે માહિતી સાથે તંત્ર પાસે જઈશું તો આવા પગલાં લઈ શકાશે. આપણે એ પણ સમજવું પડે કે તંત્ર પાસે એટલે ખાસ કરીને પોલીસની આપણે વાત કરીએ તો પોલીસ વિભાગની પાસે કોઈ હવામાંથી ઇન્ફોર્મેશન નથી આવતી, માહિતી કોઈને કોઈ લોકો આપે છે. એટલે આપણે જ્યારે એને એ રીતે જોઈએ કે આ તો બધી ચોરી ચાલે છે ને આમાં કંઈ થતું નથી, એ રીતે જોઈએ તો લોકો સામે આવશે નહીં અને તંત્રને માહિતી મળશે નહીં તો તંત્ર કામ કરશે નહીં, અને આવા લોકો માટે છૂટું મેદાન મળી શકે. એટલે આવું ના થાય એટલા માટે હું લોકોને વિનંતી કરીશ. અગાઉ મેં લોકરક્ષકની પરીક્ષામાં અને પંચાયતની પરીક્ષાઓની અંદર તમારા માધ્યમથી, બધી ખાસ કરીને મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે તમે માહિતી આપો અને અમે પગલાં લઈશું. અને એવું હું બીજા એટલે એવું આપણે ભૂતકાળમાં પણ કર્યું છે. દાખલા તરીકે ભૂતકાળમાં આ રીતે મેં ટ્વિટરના માધ્યમથી એકવાર કહ્યું અને મને ગાંધીનગરનો એક યુવાન મારી પાસે મળવા આવ્યો અને એ તરત જ અમે એસીબીની ટ્રેપ કરાવી. એ જ રીતે અમારી પાસે અમદાવાદ જિલ્લાની માહિતી મળી અને એ માહિતીમાં અમે અમદાવાદ શહેરમાં 50થી વધારે ઉમેદવારો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. રાજકોટ ગ્રામ્યની અંદર 19થી વધારે આવા ઉમેદવારો પાસેથી પૈસા લીધા હતા એમાં ગુનો દાખલ કર્યો. એ જ રીતે રાજકોટ શહેરે હું એવું પણ કહીશ કે આ માત્ર મેં કર્યો છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડે કર્યો છે કે પંચાયત ભરતી બોર્ડે કર્યો છે એવું નહીં. રાજકોટ શહેર પાસે જ્યારે આ માહિતી આવી, રાજકોટ શહેર પોલીસ પાસે જ્યાં માહિતી આવી અને એની અંદર પણ આપણે એક મહિલા ઉમેદવાર મહિલા એજન્ટ સહિતના લોકોને પકડેલા છે. એટલે લોકોને હું એમ કહીશ કે આવું થયું છે, આ ઘટનામાં આપણે લોકોને પકડ્યા છે, એટલે તમે તંત્ર પાસે વધુ ને વધુ માહિતી લઈને આવો, અવિશ્વાસ કરશો નહીં. અને તમે માહિતી લઈને આવો છો તો તરત જ પગલાં લેવાય છે એ તમે નજર સામે જોઈ ચૂક્યા છો. ખેર અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.